હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ. વિજયનગર તાલુકાના કુંડલા કંપા માર્કેટ યાર્ડમાં સાબરકાંઠા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાયું, જેમાં પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થાય, વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન કરતા થાય અને પશુ આરોગ્યની જાળવણીમાં સાચી સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી વિશેષ તજજ્ઞો દ્વારા વિવિધ વિષય પર પ્રવચન અને ગોષ્ઠી કરી શકાય તે માટે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત સાબરકાંઠા તથા પશુ દવાખાના વિજયનગરના સંયુક્ત ઉપક્રમે તેમજ નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર જેબી પટેલના માર્ગદર્શન હેઠળ વિજયનગર પશુપાલન દવાખાના દ્વારા કુંડલા કંપા માર્કડ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનું પશુપાલન શિબિર યોજાયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના દંડક અને ખેડ બ્રહ્મા અને વિજયનગર તાલુકાના ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટલા સાહેબ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી રતનબેન સુતરિયા, રાજુભાઈ ડંગ તાલુકાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજયનગર પશુપાલન દવાખાનાના વેટેનરી ઓફિસર ડૉક્ટર એપીએસ બારા સાહેબને ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરીટભાઈ એસ બારા દ્વારા કરવામાં આવ્યું. લલિત ડામોર, ZSTV, વિજયનગર. પંચાયત દ્વારા ખાસ જિલ્લા કક્ષાનો પશુપાલન મહિલા શિબિર રાખવામાં આવી હતી. આ શિબિરની અંદર ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારમાં અને ઇન્ટિરિયર વિસ્તારની અંદર કેવી રીતના પશુઓનું ઉછેર કરવામાં આવે, એમને કેવી રીતના સારવાર આપવામાં આવે, કેવી રીતના દૂધનું પ્રમાણ વધારવામાં આવે એ માટે મોટી સંખ્યાની અંદર વિજયનગર તાલુકા, ખેડમાં તાલુકા, પોશીના તાલુકા અને જિલ્લાની બહેનો અહીં આવી હતી. ત્યારે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અને અધિકારીઓ દ્વારા આના માટે એક સરસ માર્ગદર્શનનું શિબિરનું આયોજન કર્યું હતું અને સરસ માર્ગદર્શન આપ્યું હતું. એનાથી ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારની અંદર જે બહેનો પશુપાલનનો ધંધો કરવા માટે વિચારી રહ્યા છે એની અંદર વધારો થશે એવું મને પોતાને લાગે છે. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉપક્રમે પશુ દવાખાના વિજયનગર દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાની મહિલા શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત થઈ અને આ શિબિરનો મુખ્ય હેતુ કઈ રીતે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી શકાય, કઈ કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો રોજિંદા પશુપાલનમાં વ્યવસાય કરી અને દૂધ ઉત્પાદન થકી મહિલાઓનું સશક્તિકરણ થાય, તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓનો કઈ રીતે લાભ લઈ અને પશુપાલનના વ્યવસાયને વિકસિત કરી શકાય એ બાબતે આજે અમારા વૈજ્ઞાનિક શ્રી અને પદાધિકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી છે.